रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमले बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रत्यक्ष विराजमान पीवड़ा घनश्याम महाराज, दिव्य रूपे सदा साथे रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी, वंदनीय संतो, आप सर्वे वाला भक्तों ने जय श्री स्वामीनारायण। वाला भक्तों, जीवन में प्रार्थनानो एटलो मोटो महिमा छे। ध पावर ऑफ प्रेयर एटलो मोटो छे। एम कही सकाय दुनिया में बधा लोग भगवान की मूर्ति में नहीं मानता, तमे जाणो छो, एवा लोको पण भगवान ना नाम में अने प्रार्थना में माने छे। ए लोकोनो अनुभव प्रार्थना सुधी पहुंचो, आगळ नहीं पहुंचो। અમેરિકાની વિશ્વવિખ્યાત સંસ્થા નાસા, એનું મિશન એપોલો 13, અમેરિકામાં જેનું મૂવી બન્યું છે એપોલો 13 નામનું, યાન ચંદ્ર સુધી જવાનું હતું અને જતા રસ્તામાં એવા પ્રશ્નો સર્જાણા કે યાન તો નહીં બચે, પરંતુ યાનની અંદર બેઠેલા અમેરિકાના અતિ બુદ્ધિજીવી એ સાયન્ટિસ્ટો પણ નહીં બચે, અમેરિકાનો આ ઐતિહાસિક દિવસ છે, આખી દુનિયાએ નોંધ લીધી છે, એવો ઐતિહાસિક દિવસ છે, આખી પૃથ્વી ઉપર એક દિવસે એક જ સમયે સૌથી વધારે પ્રાર્થના કરવામાં આવી હોય એવો એ દિવસ। મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચોમાં, ગિરજાઘરોમાં, સિનેગાગમાં, બધી જગ્યાએ પ્રાર્થનાઓ થઈ। કલ્પનાતીત ઘટના ઘટી, અસંભવ સંભવ બન્યું, લાગતું હતું કે ઇમ્પોસિબલ છે, પોસિબલ બન્યું। યાનનો સંપર્ક છૂટી ગયો છે, સ્પાર્ક થયો છે, એક પણ વસ્તુ બચવાની શક્યતા ન હતી, એમાં યાન સલામત પૃથ્વી ઉપર ઉતરી જાય અને અંદર બેઠેલા ત્રણે ત્રણ સાયન્ટિસ્ટો બહાર બચીને બહાર નીકળી આવે અને બધાના મનમાં એક જ ભાવના ઉઠી કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી। પણ આપણે પ્રાર્થના ક્યારેક જ કરીએ છીએ, પ્રોબ્લેમ આટલો છે, અને એ પણ ક્યારેક ક્યારે, જીવન મરણનો સવાલ આવે ત્યારે। અને સાચી વાત કહી દઉં, મંદિરમાં તો બોલીએ જ છીએ, પ્રાર્થના કરતા નથી। મને યાદ છે, અમે હિમાલયમાં જતા હતા, ચારધામની યાત્રા કરતા હતા, બહુ મજા આવતી હતી ગુરુજીની સાથે। એમાં એક પહાડીમાંથી બસ નીકળતી હતી, નીચે 7000 ફૂટ ઊંડી ખીણ દેખાતી હતી, આગલે દિવસે જ એક બસ પડી હતી અંદર, અને પછી એક ખીણ દેખાડીને ગુરુજીએ કીધું, બધા ધૂન ચાલુ કરો ભાઈ,
અને તે દિવસે જેવી ધૂન થઈ એ દિવસે એવી ધૂન હજી. આવો ભક્તો, આજે એક સંપ્રદાયની અતિ પ્રસિદ્ધ પ્રાર્થના જે આપણે રોજ કરીએ છીએ. હમણાં 2-3 વાર એના વિશે હરિભક્તોની ડિમાન્ડ આવી હતી એટલે આજે વિષય રાખ્યો છે. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ મહાત્મ જ્ઞાન યુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ મહાત્મ જ્ઞાન ચ ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ મહાત્મ જ્ઞાન યુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ મહાત્મ જ્ઞાન ચ ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર. હે મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર. દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર, દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. હે દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર, દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. સંપ્રદાયની અમર પ્રાર્થના માની એક પ્રાર્થના છે. ઇતિહાસ એવો છે, મહારાજ સુરત પધાર્યા છે, મહારાજની સાથે 500 પરમહંસ, હજારો હરિભક્તો છે. મહારાજની સવારી નીકળી છે, મહારાજનો જ્યાં ઉતારો છે, સંતોનો જ્યાં ઉતારો છે, ત્યાં નજીકમાં કોઈ ગાયિકા, સારું ગાન કરનારી સ્ત્રી રહે છે. સ્ત્રીનો મધુર સુર સાંભળી એક સંતનું ચિત્ત ખેંચાય છે. એ સંત એટલે પ્રેમાનંદ સ્વામી. યાદ રાખો, પ્રેમાનંદ સ્વામી આવું કરે જ નહીં. આવનારા સમયમાં કોઈક ભૂલ કરે એવા લોકોને પણ બળ મળે એટલા માટે આ બધું અક્ષરધામમાંથી મહારાજ નક્કી કરીને આવ્યા હતા. આપણે કથામાં રોજ સાંભળીએ છીએ, ભૂલ ન કરે એવું એક જ પાત્ર છે. કોણ? થોડું જોરથી બોલો, કોણ? ભગવાન. ટુ એર ઇઝ હ્યુમન, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ કરવી એ એટલી મોટી ભૂલ નથી જેટલી મોટી એ ભૂલ કર્યા પછી એ ભૂલને યાદ કર્યા કરવી. ભૂલ થાય એને સ્વીકારી લે એ ભગવાનનો માણસ છે, અને ભૂલ કર્યા પછી પણ સ્વીકારે નહીં એ શેતાન છે. પ્રેમાનંદ સ્વામીનું ચિત્ત ખેંચાયું. અંતર્યામી શ્રીહરિ જાણી ગયા, ટકોર કરી. પ્રેમાનંદ સ્વામી તો સુગ્ન સંત હતા, તેજીને ટકોર. પ્રેમાનંદ સ્વામી એટલું બધું રડ્યા, કરગરિયા મહારાજ પાસે. મહારાજે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવા ભલામણ કરી. સંત વિના દુઃખના સમયમાં જીવને કોઈ ઉગારનાર નથી હોતું. યાદ રાખો, પિતાનો મહિમા એટલો જ છે, માતાનો મહિમા એટલો જ છે, તેમ છતાં દુઃખના દિવસોમાં, મુસીબતના સમયમાં બાળક માટે પિતા કરતાં માતા વધારે આશ્વાસન આપનારી બને છે. પ્રેમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનો ખોળો મળ્યો. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં,
કોઈ પડી જતો હોય એવા જીવને મુક્તાનંદ સ્વામી ઝાલે ને તો અક્ષરધામ સુધી પહોંચાડે એવા મુક્તાનંદ સ્વામી હતા. એવા ચડતાને લાતો મારનારા ઘણા મળે, ચડતાને પાડનારા ઘણા મળે, પણ પડતાનો હાથ ઝાલનારા આ જગતમાં બહુ ઓછા છે. આપણે ભાગ્યશાળી છીએ એ મુક્તાનંદી પરંપરાના સંત આપણને સદગુરુ મળ્યા છે. એવા મુક્તાનંદી પરંપરાના મુક્તાનંદ સ્વામીએ પ્રેમાનંદ સ્વામીને પોતાની સાથે રાખ્યા, સત્સંગની વાત કરી, ધર્મનિયમની વાત કરી. પ્રેમાનંદ સ્વામીએ ઘણા પ્રશ્નો પૂછ્યા, આ સત્સંગમાં શું શીખવા જેવું છે, સત્સંગમાં શું કરવા જેવું છે, આ સત્સંગનો સાર શું છે. મુક્તાનંદ સ્વામી જે વાતો કરી એ બધી વાતો પ્રેમાનંદ સ્વામી યાદ રાખી અને પછી પ્રેમાનંદ સ્વામી એક પ્રાર્થના લખી. એ પ્રાર્થના શ્રીજી મહારાજ પાસે સભામાં સ્વામી રડતા રડતા ગાતા હતા, એ જ પ્રાર્થના આપણે અત્યારે કરીએ છીએ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ, મહાત્મ જ્ઞાન યુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ, મહાત્મ જ્ઞાન ચ ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. દુઃખની વાત એ છે આપણે આ પ્રાર્થના રોજ ગાઈએ છીએ, બધા જ ગાઈએ છીએ, ગાઓ છો ને તમે બધા? પણ ક્યારેય તમે વિચાર્યું નહીં એવામાં શું લખ્યું છે? પ્રશ્ન મારા મનમાં એટલા માટે આ આવ્યો, હમણાં એક બહુ સારા આપણા સંત ઇન્ડિયામાં હતા એની સાથે આના વિશે ચર્ચા થતી હતી, ત્યારે એમ થાય સંતો પણ આમાં જો સ્નાન ઊંડા ઉતરી નથી કરતા તો હરિભક્તોની તો આપણો સત્સંગ તો કેવો લોલે. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ, હે મહાત્મા નયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ, મહાત્મા નયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. હવે આ પ્રાર્થના આપણે એવી સાંભળવી છે, સમજવી છે, આપણા મનમાં ક્યારે ભૂલાય નહીં. શું પ્રેમાનંદ સ્વામીએ પૂછ્યું હતું, મુક્તાનંદ સ્વામીએ શું કહ્યું હતું, કેના બેઝ પર આ પ્રાર્થના લખાણી હતી, એ થોડું આપણે પ્રેઝન્ટેશનમાં જોવું છે. અમેરિકાનો પ્રસિદ્ધ એક શબ્દ છે કે સ્ટોર છે, જેને બધા ઓળખે છે, તમે જોઈ શકશો હમણાં ચાલુ થશે અહીંયા, એ સ્ટોરનું નામ છે, બોલો થોડું, કોણ કોણ છે 7-Eleven વાળા? બે જણા બેઠા છે, ત્રીજા છે કોઈ? હા, જો અમેરિકાની વાત આવે તમે કેવા બધા હસવા મળ્યા છે ને. 7-Eleven શબ્દ બધા સમજી શકે એવા છે, મારે કઈ સ્ટોરની વાત નથી કરવી, આપણે તો અક્ષરધામની વાત કરીએ છીએ, પણ આ શબ્દ સમજવા જેવો છે. આ સ્ટોરને તો તમે સમજો છો, પણ આ મેથેમેટિક્સ શું છે એ આજે તમને સમજાવવું છે. આગળ જવા દો, તમે આ સાઇનબોર્ડથી એટલા બધા પરિચિત છો. અમારા મુકેશભાઈ મને ઘણીવાર વાત કરે કે સ્વામી જાપાનીઝ કોર્પોરેશન છે આ, કયું? 7-Eleven. અને કદાચ હું ન ભૂલતો હોઉં તો આખી દુનિયામાં 60,000 સ્ટોર છે, કેટલા એનો પણ મહિમા કહી દઈએ ને, થોડો બતાવ્યું છે તો તમને. હવે જે હોય તે વિશેષ વાત તમારે 7-Eleven સ્ટોરની જાણવી હોય તો મુકેશ ભગતને મળી લેજો, પણ મારે જે વાત કરવી છે આ શબ્દ જે છે ને 7-Eleven. મુક્તાનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામી પૂછે છે આ સત્સંગનો સાર શું છે, શ્રીજી મહારાજને રાજી કરવાનું રહસ્ય શું છે. મુક્તાનંદ સ્વામી સમજાવે છે, સાધુ એના માટે બે જ તત્વ છે, આ સત્સંગની બે પાંખ છે, એકનું નામ છે આજ્ઞા અને બીજી પાંખનું નામ છે ઉપાસના. બે પાંખ, પંખીને બે પાંખ હોય ને તો ગરુડ જેવું પંખી ઉડતા ઉડતા આ પૃથ્વીથી વૈકુંઠ સુધી પહોંચી જાય, અને મચ્છર જેવું નાનું પ્રાણી હોય ને તો પણ બે આંખ પાંખ હોય ને તો ફફડાટ કરતું એ મચ્છર પણ ગરુડની પાંખમાં બેસી વૈકુંઠ સુધી પહોંચી જાય, પણ બેમાંથી એક પાંખ જો નબળી પડે તો.
સત્સંગની આ બે પાંખ છે, આજ્ઞા અને ઉપાસના. આત્યંતિક કલ્યાણ માટેના આ બે સોપાન છે, આજ્ઞા અને ઉપાસના. આજ્ઞા અને ઉપાસના શું છે, કેમ સમજીશું? આજ્ઞા માટે શિક્ષાપત્રી, ઉપાસના માટે વચનામૃત. આજ્ઞા એટલે શું? તો શિક્ષાપત્રીમાં મહારાજે જે કહ્યું છે તે આજ્ઞા છે. ઉપાસના એટલે શું? ઘણી બધી લોકો ચર્ચા કરે છે, પણ શાસ્ત્ર પ્રમાણેનો જવાબ વચનામૃતમાં મહારાજે જે વાત કરી છે તે આ બે ગ્રંથ જેના જીવનમાં હોઈને એ પૃથ્વી ઉપર બેઠો છે ને તો એ અક્ષરધામમાં બેઠો છે એવા આજે દાખલા મેં જોયા છે. હજી આપણે આગળ થોડા વધીએ. આજ્ઞા એટલે શું? મહારાજની મરજી, એટલે કે મહારાજનું માનવું. અને ઉપાસના એટલે શું? મહારાજની મૂર્તિ, એટલે કે મહારાજને માનવું. હવે મહારાજને માનનારાની સંખ્યા વધારે છે, મહારાજનું માનનારાની સંખ્યા ઓછી છે. તમે સવારની કથા સાંભળતા હશો, મહાન દુકાળ પડ્યોની વાત ચાલે છે. શ્રીજી મહારાજે દુકાળમાં કેટલા હરિભક્તોને ટકોર કરી, તો કેટલાકે માન્યું પણ કેટલાકે માન્યું નહીં. મેથાણ ગામના કાકાભાઈ પૂંજાભાઈ દર્શન કરવા આવે, મહારાજે કહ્યું બંને ભક્તો સાવધાન રહેજો, આવતા વર્ષે મોટો દુકાળ આવવાનો છે, પૈસા કાઢી દાણા ભેગા કરજો, જાજા ઢોર હોય તો ઓછા કરજો. ઘણી ટકોર કરી. બંને ભાઈએ કહ્યું સારું મહારાજ, તમે કહો છો એમ જ કરીશું. આ ગઢપુરમાં અનાજ સસ્તું મળે છે, અમારી પાસે પૈસા જાજા છે, અહીંથી જ ખરીદી કરી લેશું. મહારાજ કે અત્યારે જ જાઓ, ધર્મનું કામ તત્કાળ કરો, અનાજ ખરીદી લો. અત્યારે મારી આજ્ઞા એ છે, અનાજ ખરીદી કરવા માટે બજારમાં જાય, લીંબડી ગામના મૂળજી શેઠ મળે. મૂળજી શેઠ કે અરે અરે ભક્તો, તમે હા મહારાજે આવી આજ્ઞા કરી એટલે આવ્યા છે. મૂળજી શેઠ કે જુઓ, મહારાજની જોડે દરરોજ રહું છું, મહારાજ બધાને આમ કહે છે, કંઈ દુકાળ બુકાળ પડવાનો. અને બીજી વખતો તમને ખબર છે, ભગવાનની આજ્ઞા હોય ને એમાં બે પ્રકારની આજ્ઞા, એક વિશેષ આજ્ઞા અને સામાન્ય આજ્ઞા. આ જે કીધું ને જે લખાયું એ જ બોલું છું, મારું કશું આમાં ટ્રાન્સલેશન નથી. ભગવાનની આજ્ઞા બે પ્રકારની, સામાન્ય અને વિશેષ. ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, આ બધી વિશેષ આજ્ઞા કહેવાય. હવે ઢોર રાખવા કે ન રાખવા આ બધી કેવી કહેવાય? હવે આપણે નક્કી કરી લેવાનું, એમાં કંઈ ભગવાનને પૂછવા જવાનું નહીં કેટલા ઢોર રાખીને કેટલા. ઘણા નથી કહેતા ભાઈ આપણે ઘર ક્યાં લેવું, એ સ્વામીને થોડું પૂછવાનું હોય. મગજમાં એવું ફિટ કર્યું, બોલો આવી વાત ફિટ થઈ જાય કે ના થઈ જાય? કાકાભાઈ ને પૂંજાભાઈ બે વાતો કરે, મારી વાત તો સાચી છે, આપણા કરતાં વધારે ભગવાનની જોડે તો આ શેઠ રહે છે મૂળજીભાઈ, અને એને તો ખબર જ હોય ને શ્રીજી મારનું રહસ્ય શું છે. એટલે મહારાજે જે વાત કરીને ગરીબ લોકો માટે, બરાબર, આપણે તો પૈસાવાળા, આપણે તો પૈસા અઢળક છે, પૈસાથી આખી દુનિયા ખરીદી શકાય, તો અનાજના દાણા તો ખરીદી ન કરી. સાંભળજો ક્યાં પ્રોબ્લેમ છે. રાત્રે સુવા ગયા, સ્વપ્ન આવ્યું કાકાભાઈને, ભયંકર દુકાળ પડ્યો છે, મોટા મોટા બંગલામાં રહેનારા શ્રીમંત લોકો કંગાળની જેમ ભીખ માગવા નીકળ્યા છે, અનાજ મળતું નથી, લોકો ધક્કા મારે છે, હાડકાઓ દેખાવા લાગ્યા છે, ફફડાટ થયો, ઊભા થઈ ગયા. અવાજ સાંભળી બીજા ઊભા થયા, બાજુમાં મૂળજી શેઠ સૂતા હશે, શું થયું ભાઈ? બધી વાત કરી. મહારાજે કીધું છે કદાચ દુકાળ પડે એમ લાગે છે, મને તો સ્વપ્ન આવ્યું. મૂળજી શેઠ કે તમે હાવ પોચા મનના છો, માણસ જેવા વિચાર કરે એવા જ સ્વપ્ન આવે. તમે આ કાલથી દુકાળ દુકાળ દુકાળના વિચાર કરો છો ને એટલે આ મનમાં પહેરી ગયો છે, કાઢી નાખો, કશું દુકાળ બુકાળ પડવાનો, મક્કમ મન રાખો. અને સ્વપ્નમાં દુકાળ પડે ને એમ જો સાચો પડતું હોય સ્વપ્ન, તો ઘણા લોકો સ્વપ્નમાં રાંડે પછી હવારે કોઈ બીજાનું ઘર માંડે. વળી કાકાભાઈને થયું, હા મૂળજી શેઠની વાત તો બોલો ને તમે બધા થોડું સાચી છે. હવે ખરીદી તો કરી નહોતી એટલે મહારાજને મળવા જવાયું તો હતું જ નહીં. બારોબાર બીજે દિવસે સવારે ગયા ગઢપુર છોડી મેથાણ, એમના મોટા બેન હતા જીજીબા, પૂછ્યું ભાઈઓ ભગવાનના દર્શન કર્યા? હા મહારાજે શું શું વાતો કરી હતી બધી માંડીને વાત કરી. જીજીબાએ પૂછ્યું, બેને પૂછ્યું ભાઈઓને, ત્યારે આ બંને ભાઈઓ હતા ને એમણે બધી વાત કરી.
કે મહારાજે કહ્યું દુકાળ પડવાનો છે, અનાજ લઈ લેજો, ઢોર ઓછા કરી નાખજો, ભલે પૈસા ઓછા થાય ચિંતા ન કરતા અનાજ ભેગું કરજો, નાણાં કાઢીને દાણા લેજો. ભાઈઓ પછી તમે શું કર્યું? અમે ગયા, મૂળજી શેઠ મળ્યા, એણે આમ કીધું. પછી એમને થયું વાત તો સાચી છે, સામાન્ય આજ્ઞા હોય અને વિશેષ આજ્ઞા, આપણે વિશેષ આજ્ઞાને પકડવાની, સામાન્યને બોલો. આપણે શું કરીએ છીએ બોલો? એક અમેરિકાનો સત્ય દાખલો. એક હરિભગતે ફરિયાદ કરી, બહુ આપણા પ્રેમી હરિભક્ત છે, કથા સાંભળતા પણ હશે. એમના દીકરાઓ ટીવી બહુ જોતા હતા, એટલે ગુરુજીને ટકોર કરી, ગુરુજી તમારું માનશે તમે કહો. બહુ ડાયા દીકરાઓ, ગુરુજીએ બેસાડી નિયમ આપ્યું, દીકરાઓ ટીવી નહીં જોવાની. છોકરાએ નિયમ લઈ લીધો. અઠવાડિયા પછી એના બાપુજીનો ફરી ફોન આવ્યો કે ગુરુજી અમે થાકી ગયા, કેમ? છોકરા આવે શું કરે, ટીવી ચાલુ કરી ગોદડું ઓઢીને હોઈ જાય. ગુરુજીએ જોવાની ના પાડી, સાંભળવાની તો. બાપા કે અમે તો થાકી ગયા, પહેલા તો બંધ કરનારા કોઈક હતા, હવે તો ચાલુ કરી રાખીને સાંભળતા સાંભળતા હોઈ જાય, આખા ઘરને આખી રાત ટીવી સાંભળવી પડે છે. લો, આપણે હંમેશા ભગવાનની આજ્ઞા પાળવામાં શું કરીએ છીએ? છટકબારી શોધીએ છીએ. વાત સાચી કે ખોટી? આ વાત કાકાભાઈ પૂંજાભાઈની નથી, કોની છે? આપણે ખરેખર આપણા મનને ગમતું હોય ને ત્યારે મહારાજનું નથી માનતા, મૂળજી શેઠ જેવા હોય ને. બોલો, થોડું બોલો. આવા મિની ભગત છીએ. ત્રીજી વાર, પહેલી વાર મહારાજે કહ્યું, બીજી વાર સ્વપ્નમાં દુકાળ દેખાડ્યો, અને ત્રીજી વાર શું બન્યું? એમના બેન જીજીબાઈ એણે કહ્યું, ભાઈ ભગવાન જે કહેતા હોય સાચું હોય, તમે માનો, અનાજ લઈ લો. તો પણ આ બંને ભાઈઓએ બહુ સિરિયસલી ન લીધું, દાણા ભેગા ન કર્યા, કોઠારો ખાલી હતા એને ભર્યા નહીં, અને બીજા વર્ષે દુકાળ પડ્યો. એવા દુઃખી થયા, એવા દુઃખી થયા. કારણ શું? વચનામૃતમાં મહારાજ એમ કહે છે, જીવ ભગવાનની આજ્ઞા જેટલી પાળે એટલું સુખ છે, જેટલી આજ્ઞા લોપે એટલું, થોડું બોલો વાલાઓ, દુઃખ છે. બહુ સરસ વાત છે. આજુ આગળ એટલે આજ્ઞા અને ઉપાસના, આ બે પાંખ છે. હજી આપણે આગળ વધીએ. વચનામૃતમાં મહારાજ શું કહે છે? વચનામૃત ગઢપુર પ્રથમનું 31મું. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. એટલે કે તમારી સમજણ સાચી નથી, સંતોને કહી દીધું. મહારાજની સામે કોણ બેઠા હતા? એ બધાને કીધું. હવે આપણી સમજણ સાચી કે ખોટી? થોડું જોરથી બોલો. મહારાજ આમ બોલે છે વચનામૃત, આ વચનામૃતના બેઠા શબ્દો છે. જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને એ બે વાના જેને ન હોય તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને આ બે વાના એટલે કયા? નિશ્ચય એટલે ઉપાસના, અને બીજું કયું? આજ્ઞા. આ સત્સંગની મોટપ આજ્ઞા અને ઉપાસનામાં છે. આ સત્સંગનો સાર આજ્ઞા અને, થોડું બોલો, ઉપાસના છે. આ સત્સંગમાં કરીને સિદ્ધ બે જ કરવાનું છે, આજ્ઞા અને ઉપાસના. હવે આજ્ઞા શું છે? નિસરણી છે. શું છે? તમારે પાંચમા માળે, 25મા માળે, 50મા માળે પહોંચવું હોય તો કેનો સહારો જોઈએ? નિસરણી જોઈએ, લેડર જોઈએ. લેડર હોય તો ચડી જવાય. વાત સાચી કે ખોટી? પણ હવે લેડર હોય, 50 માળ પહોંચવાનું હોય, પણ શરીરમાં એકદમ અશક્તિ હોય, પગ પણ ચાલતો ન હોય, તો ચડી શકાય? લેડરની સાથે શરીરમાં શક્તિ જોઈએ, જોઈએ કે નહીં? એનર્જી જોઈએ. કેટલું સરસ આપણા સંતોએ ચિંતન કર્યું છે. આજ્ઞા એ શિક્ષાપત્રી નિસરણી છે, 212 પગથિયા છે અક્ષરધામ સુધી પહોંચવાના. પણ એ કોણ ચડી શકે? ઉપાસના એટલે વચનામૃત, ભગવાનની મૂર્તિ, એનો મહિમા, એમાં પ્રેમ, એમાં હેત, એમાં વિશ્વાસ, આ બધું ઉપાસના છે. એ આવે એટલે વિટામિન આવે, શરીરમાં શક્તિ આવે, એનર્જી આવે, સ્ફૂર્તિ આવે, અને પછી એનર્જી અને સ્ફૂર્તિ હોય તો સડસડાટ, બોલો તો ખરા, ચડી જાય. સમજ્યા તમે? હા. હવે શું છે આ આજ્ઞા અને ઉપાસના? જુઓ તમે,
આપણે જે અત્યારે પ્રાર્થના કરીએ છીએ, દરરોજ ગાઈએ છીએ, આ પ્રાર્થના કેવી રીતે ગાવાનો પ્રારંભ થયો? પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના ગાઈ સુરતમાં સૌથી પહેલી વાર, અને મહારાજ એટલા રાજી થયા, ભેટી પડ્યા. સ્વામીને બધા ગુનાઓની માફી મળી ગઈ, અક્ષરધામ મળી ગયું, મહારાજનો રાજીપો મળી ગયો. સ્વામી હર્ષના આંસુને રોકી ન શક્યા. મહારાજ કે, સ્વામી બીજી વાર ગાવા, આ બીજી વાર ગાવ, બીજી વાર ગૌરાવી, આખી સભાને ગૌરાવી. અને મહારાજે એમ આજ્ઞા કરી, સાધુઓ આ નાની વાતમાં તો બધા શાસ્ત્રનો સાર આવી ગયો, આમાં કશું બાકી ન રહ્યું. હવેથી મારી આજ્ઞા છે, શ્રીજી મહારાજ બોલ્યા, કે કાયમ ભગવાનની આરતી કર્યા પછી પ્રેમ મુનિ રચિત આ પ્રાર્થના અમારા બધા આશ્રિતોએ ગાવી. 200 વર્ષથી આ પ્રાર્થના રોજ હરિભક્તોના ઘરમાં ગવાય છે, મંદિરોમાં ગવાય છે. પણ આપણે કેવી રીતે ગાઈએ છીએ બોલો? હવે સાંભળો, આ પ્રાર્થનામાં શું રહસ્ય પડ્યું છે? અત્યાર સુધી આપણે શબ્દ બોલતા હતા આજ્ઞા અને ઉપાસના, હવે ટાઇટલ શેનું થઈ ગયું બોલો? ઉપાસના ને આજ્ઞા. આ કીર્તનમાં 7 બાબત છે જે વચનામૃતનો સાર છે, એટલે કે ઉપાસનાનો સાર છે. અને પછી આ પ્રાર્થનાના બીજા ભાગમાં આ જ પ્રાર્થનાની અંદર 11 બાબત છે જે આજ્ઞાનો સાર છે, એટલે કે શિક્ષાપત્રીનો સાર છે. હવે આપણે સ્ટોરની ગણિત ફીટ બેસી ગયું તમને, 7-11. હવે તમે ગમે ત્યારે 7-11 જોશો કે ખરીદી કરવા જશો, એટલે મારી આ વાત તમને ભૂલાશે નહીં. અને મુકેશભાઈને તો 24 કલાક યાદ રહેશે કે સ્વામીએ, જો તમને વાત ગમી હોય તાળીઓથી વધાવો. વાત બરાબર છે કે નહીં? હું છે ને માસ્ટર ફિલોસોફી કરતો હતો, મારો એક સબ્જેક્ટ સાયકોલોજી હતો. સાયકોલોજીની અંદર કહેવાયું છે કે દુનિયાનો કોઈક માણસ મંદ બુદ્ધિનો નથી હોતો, દરેક માણસની બુદ્ધિ હોય જ છે, પણ એ બુદ્ધિને જાગૃત કેમ કરવી ને એ બહુ અઘરો વિષય હોય છે. એને ગમતું, એને મનપસંદ એવું કોઈક જો પાત્ર, વસ્તુ, વ્યક્તિ, વિષય મળી જાય તો એની બુદ્ધિ ખીલી ઉઠે, જાગી ઉઠે, ને પછી સડસડાટ આગળ વધી જાય. દુનિયામાં કહેવાતા ઘણા બધા મંદ બુદ્ધિ લોકો ભવિષ્યમાં મહાન ક્રાંતિકારી, મોટા વૈજ્ઞાનિકો, મોટા સાયન્ટિસ્ટો, મોટા ઋષિઓ, મોટા મુનિઓ થયા છે. એમ આ 7-11 તો શબ્દ છે, અમેરિકામાં બધા સમજે એટલા માટે. પણ હવે આ પ્રાર્થના તમે ગમે ત્યારે યાદ કરશો ને ગાશો ને, ત્યારે તમને સામે શું દેખાશે? આજ્ઞા અને ઉપાસના, ઉપાસના અને આજ્ઞા. આ પ્રાર્થનામાં 7 બાબત છે ઉપાસનાનું રહસ્ય, એટલે કે આખા વચનામૃતનો સાર. 11 બાબત છે આજ્ઞાનું રહસ્ય. હવે આપણે બહુ મોટી મિસ્ટેક કરીએ છીએ. ક્યાં મિસ્ટેક છે જુઓ, ઘણા લોકોએ આજ્ઞા પાળવાના નિમિત્તે ઉપાસનાનું ખંડન કરી રાખ્યું. હું કોઈના નામ નથી લેતો, બહુ લાંબો આ ઇતિહાસ છે. વચનામૃતમાં પણ મહારાજે આની વાત કરી. યુધિષ્ઠિર રાજા, એને આજ્ઞાનું બળ હતું, ભગવાન શ્રી કૃષ્ણના વચનમાં એવો વિશ્વાસ ન બેઠો. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કરી હતી કે આજ સાંજ સુધીમાં કાં હું નહીં અને કાં પાંડવો નહીં, આવી પ્રતિજ્ઞા કરી હતી. ગુરુ દ્રોણ કેવા હતા? ગુરુ દ્રોણની એટલી તાકાત હતી, એના હાથમાં ધનુષ હોય ને, ધનુષ બાણ નહીં, ધનુષ એકલું હોય ને, ધનુષની પ્રત્યંચા ખાલી પકડી હોય ને, તો પણ મહાકાળ એની સામે ટકી ન શકે, આટલી સિદ્ધિ એની પાસે હતી. અને એણે શું પ્રતિજ્ઞા કરી? આજ સાંજ સુધીમાં કાં હું નહીં અને કાં પાંડવો નહીં. અને પાંડવોને ભગવાન કૃષ્ણ બચાવતા હતા, અને એમાં ગુરુ દ્રોણ પછી ખીજાયા, સંધ્યા સમય થયો, એવા અસ્ત્રો છોડવા લાગ્યા, એક શસ્ત્ર છોડે 10,000 માણસો, 50,000 માણસો મરી જાય. ભગવાન કૃષ્ણને થયું હવે કરવું પડશે. ગુરુ દ્રોણની દુખતી નસ પકડી. ગુરુ દ્રોણને પોતાનો એકને એક દીકરો અશ્વત્થામાં એટલો બધો વાલો, હવે દ્રષ્ટાંત તરીકે બોલું છું, માફ કરજો, આવું ન કહેવાય, પણ આપણા ભારતના સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી જેવા વાલા છે, એટલે કે મોહ હતો. અને ભગવાન તો અંતર્યામી, બધું જાણે, બીજા કોઈ ન જાણે. હવે આને રોકવા માટે એક જ રસ્તો હતો, કયો? સ્પીડ બ્રેકર એક જ હતું. આ સ્પીડને તોડવા માટેનો એક જ માર્ગ હતો,
કે અશ્વત્થામાને કંઈક થાય તો દ્રોણને પણ કંઈક થાય. હવે અશ્વત્થામાં પણ બ્રહ્માસ્ત્ર લઈને બેઠો હતો એટલે એને કરવું પણ એટલું સહેલું નહોતું, નિર્ણય તાત્કાલિક કરવાનો હતો. ભગવાન કૃષ્ણ વિચક્ષણ એટલે અર્જુનને કીધું કે અર્જુન તું સામે આજે ન જતો દ્રોણની સામે. ભીમને કીધું તું જા અશ્વત્થામા નામનો હાથી છે ને મારી નાખ. યુધિષ્ઠિરને કીધું તમે દ્રોણની સામે જાઓ, તમે ભલા ભોળા એટલે દ્રોણ પ્રહાર નહીં કરે, તમે ખાલી એટલું કે જો ગુરુ મહારાજ અશ્વત્થામા મરી ગયો. પણ પ્રભુ ખોટું થોડું બોલાય, ભલા માણસ અત્યારે સત્ય અસત્યની વાત નથી, આપણે મંદિરમાં નથી બેઠા, એ બધી ચર્ચા પછી કરીશું. અત્યારે કારણ કે દ્રોણને હા પડે એવું પાત્ર એક જ હતું, કયું? હવે ભીમને ગદા લઈને મારવા મોકલીને ભીમને કે તમે જાઓ સમાચાર આપો ગુરુ દ્રોણને કે અશ્વત્થામાં મરી ગયો, તો એક બાણ મારી પહેલા ભીમને જ મારી નાખે, એ વિચારવું પડે. ભગવાન કૃષ્ણ કેટલા વિચક્ષણ, એટલે અશ્વત્થામાં નામના હાથીને મારી ભીમ આવી ગયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું, જુઓ આ ભીમને પૂછો અશ્વત્થામાં નામનો હાથી માર્યો છે, તમે જાઓ ગુરુ દ્રોણને જોરથી કહેજો અશ્વત્થામાં માર્યો છે, પછી ધીરેથી બોલજો હાથી દીકરો નહીં. હવે તો સાચું ને? યુધિષ્ઠિરને થયું પણ પ્રભુ આવું ખોટું બોલવાની શું જરૂર, ભગવાન કે જીવવું છે કે જીવતા રહેવું છે કે મરવું છે, ધક્કો મારીને મોકલ્યા. યુધિષ્ઠિરને થયું આખી જિંદગી હું ખોટું બોલ્યો નથી પણ આજ બોલવું પડશે, ભગવાનના વચનમાં વિશ્વાસ ન બેઠો. ખચકાટ સાથે બોલ્યા, પૃથ્વીથી એક ફૂટ રથ ઊંચો ચાલતો હતો, કહેવાય છે જમીનમાં અડી ગયો રથ, જમીન ઉપર ચાલતો થઈ ગયો, એનું સત્યનું વ્રત તૂટી ગયું, ભગવાનની નિષ્ઠા તૂટી, એટલા માટે વચનામૃતમાં મહારાજે વાત કરી. આજ્ઞાનું બળ હતું પણ કયું બળ નહોતું? ઉપાસનાનું. બાકી અશ્વત્થામા નામનો હાથી મર્યો જ તો, આગળ પાછળ વ્યાખ્યા કરવાની જરૂર નથી, સીધું કીધું હોત તો. કોઈ કે આજ્ઞાના બળે ઉપાસનાનું ખંડન કર્યું છે એટલે કે એક બળ પકડ્યું એક બળ છોડી દીધું, તો કોઈ કે ઉપાસનાના બળે આજ્ઞાનું ખંડન કર્યું એટલે કે એક પાંખ હતી એક પાંખ કાપી નાખી. હવે તમે કલ્પના કરો પંખીની એક પાંખ ડાબી બાજુની કે જમણી બાજુની કપાય તો પંખી ઉડી શકે? ઉડી શકે? કલ્યાણના માર્ગે જે વ્યક્તિ આજ્ઞા કે ઉપાસનામાં ઢીલો હોય એ ભગવાન સુધી પહોંચી શકે? બહુ સમજવા જેવી બાબત છે. છેલ્લી, એક સિક્કાની બે બાજુ છે, કાર્યાણીનું વચનામૃત 11મું. મહારાજ એમ કહે છે, જેને ભગવાનને વિશે પ્રેમ હોય એ સાચા પ્રેમની નિશાની ક્યારેય ભગવાનની આજ્ઞા ન લોપી શકે. બંને સાધન અરસપરસ પૂરક અને સહાયક છે. હવે ઉપાસના એટલે શું? ભગવાનની પાસે બેસવું. આ ઘણી બધી બાબતો છે, આપણે આ ઘણી બધી બાબતો સમજવા કરતાં હવે આપણે સમજીએ 7-11. કઈ સાત બાબતો શ્રીજી મહારાજ અતિ રાજી થયા? સત્સંગનો સાર કહ્યો, ઉપાસનાનું રહસ્ય કહ્યું, વચનામૃતનો અર્ક કહ્યો, એવી કઈ સાત બાબતો છે? આજે આપણે સાંભળી લઈએ. તમે દરરોજ ગાઓ છો, આ બધા શબ્દ તમને યાદ છે. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ. નિર્વિકલ્પ સબ ગાઈએ, તાળી પાડીને, બધાની તાળી ચાલુ હોવી જોઈએ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ. 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 હે મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. હે મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના કરે છે, હે ઘનશ્યામ, હે પુરુષોત્તમ નારાયણ, તવ એટલે તમારો,
નિશ્ચય મને થાય કેવો? અતિ ઉત્તમ નિર્વિકલ્પ પ્રકારનો નિશ્ચય થાય. વચનામૃત વાંચનારા ભક્તોને ખબર હશે, નિશ્ચય એટલે ઓળખાણ, નિશ્ચય એટલે ભગવાનની નિષ્ઠા, નિશ્ચય એટલે ભગવાનના સ્વરૂપનું પાકું જ્ઞાન. ઘણા બધા શબ્દો છે, એની વ્યાખ્યાઓ ઘણી બધી છે, પણ વચનામૃતના આધારે વાત કરું છું. વચનામૃત લોયાનું 12મું છે, 6 પ્રકારના નિશ્ચયનું. એમાં અક્ષરધામના મુક્તોને ઉત્તમ નિર્વિકલ્પ પ્રકારનો નિશ્ચય છે. નિશ્ચય એમાં પણ પાછો નિર્વિકલ્પ, એમાં પણ પાછો ઉત્તમ. હવે આ નિર્વિકલ્પ નિશ્ચય એટલે ઓળખાણ, પણ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? તો વચનામૃત છે વડતાલનું પહેલું. તમે હસો નહીં, ઘરે ઘરે જઈને વાંચી લેજો થોડું. મહારાજ વડતાલમાં બેઠા છે, બાજુમાં આંબાનું ઝાડ છે, અને કેવી જોરદાર વાત કરી. એકવાર મહારાજને તાળીઓથી વધાવી દો. સાયન્સ ઓફ ભગવાન સ્વામિનારાયણ એટલું બધું એક્યુરસી વાળું છે, એટલું પરફેક્શન વાળું છે, સમજવા જેવું છે. વડતાલમાં આંબાના ઝાડ પાસે બેસીને મહારાજ વાત કરે છે. મહારાજ એમ બોલ્યા, જેમાં આંબાનું ઝાડ છે, એકવાર જોયા પછી નક્કી થઈ ગયું આ આંબો જ છે. પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, ગમે તે પરિસ્થિતિ થાય, મનમાં ક્યારેય એમ નથી થતું આ આંબો હશે કે લીમડો હશે. થાય એવું ક્યારે? કેવું સિમ્પલ દ્રષ્ટાંત. જેવી રીતે આ આંબાના ઝાડને જોયા પછી ક્યારેય મનમાં ઉચાટ નથી થતો, સંશય નથી થતો આંબો હશે કે નહીં હોય, એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા, એવી રીતે ભગવાનના સ્વરૂપનો નિરુત્થાન નિશ્ચય થાય એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય, નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. તાળીઓથી વધાવો. હવે હું તમને પ્રશ્ન પૂછું, આંબાના ઝાડમાં કેરી હોય તો પણ શું કહેવાય? કેરી ન આપે તો પણ શું કહેવાય? હવે આપણી ઈચ્છા ભગવાન પૂરી ન કરે તો શું કહેવાય? હા, સમજી ગયા તમે. આપણે પ્રોબ્લેમ આટલો જ છે, જો આપણી ઈચ્છા પૂરી કરી તો પ્રગટ છે, ત્યાં જજો, માનતા રાખજો, અને બે ત્રણ વાર ઈચ્છા પૂરી ન થઈ તો આંબો મટી શું થઈ જાય? સમજાણી વાત. નિશ્ચય એમાં પાછો નિર્વિકલ્પ, એમાં પાછો ઉત્તમ પ્રકારનો નિશ્ચય. પ્રેમાનંદ સ્વામીની પહેલી પ્રાર્થનામાં બધા શાસ્ત્રો આવી ગયા. તાળીઓથી વધાવો. હા, આપણે આ વચનામૃતના આધારે, મહારાજના સિદ્ધાંતના આધારે પહેલી પ્રાર્થના, હે મહારાજ, હે પીવડા ઘનશ્યામ મહારાજ, તમારો ઉત્તમ પ્રકારનો નિર્વિકલ્પ નિશ્ચય મને થાય એવી દયા કરજો, આ પહેલી પ્રાર્થના. બીજી પ્રાર્થના, તમારી મહાત્મ જ્ઞાનયુક્ત એકાંતિક ભક્તિ મને મળે. હે સુખધામ, સુખને આપનારા, સુખની ખાણ એવા શ્રીહરિ, તમારી મહાત્મ જ્ઞાનયુક્ત એકાંતિક ભક્તિ મારા જીવનમાં આવે. ભક્તિ એટલે પ્રેમ, પ્રેમની સાથે મહિમા ભળે ને તો જ એ ભક્તિ બને. શ્રીજી મહારાજનું આ મેથેમેટિક્સ છે. એકલો પ્રેમ એ ભક્તિ નથી, એકલા પ્રેમમાં તો ગાંડ પણ છે, વેવલાપણું છે, ઘણીક વાર એમાંથી ગંડવાળું ઉત્પન્ન થાય. પ્રેમમાં મહિમા, મહિમા એટલે સમજણ, મહાત્મ જ્ઞાને સહિત પ્રેમ, અને પાછો એકાંતિક અનન્ય પ્રેમ. હવે આની કેટલી બધી તમને વાતો કરું, એક નાની વાત સંભળાવું. મહારાજ ગઢપુરમાં છે, સંતો ગઢપુરમાં છે, એમાં અમદાવાદના એક કણબી પટેલ દામોદરભાઈ એ સેવામાં રોકાયા છે. હજુરી પાર્ષદ, દોડી દોડીને સેવા કરે છે. આપણા તરલ ભગત સેવા કરે છે ને દોડી દોડીને, ઘનશ્યામ દાદા સેવા કરે છે ને દોડી દોડી, ભીખુદાદા કરે છે ને, તાળીઓથી વધાવો. હા, આ અમારા બે દાદાઓ ન હોય ને તો પૂછો સંતોને, અમારા હાથ પગ છે. ગમે ત્યારે, આજે હું હૃદયથી યાદ કરું છું, વખાણ કરવા નહીં, પ્રશંસા કરવા નહીં, દાદાને ફૂલાવી દેવા નહીં, પણ વાલા ભક્તો, આ મંદિરમાં અમારા સંતોની જેટલી સેવા છે ને, એના કરતાં બે દાદાઓની સેવા વધી જાય એવી સેવાઓ કરે છે. એમનું શરીર વૃદ્ધ છે, એમનું શરીર વૃદ્ધ છે, 73 78, યુવાન ન કહેવાય,
પણ એમનો સત્સંગ, એમની શ્રદ્ધા, એમની નિષ્ઠા એકદમ યુવાન છે, એકદમ યુવાન. એવા બે દાદાઓ છે. આવા દામોદર ભક્ત દોડી દોડીને સેવા કરે. એમાં એક સ્વામીએ સવારના પૂરમાં કીધું, દામોદર ભગત આ મહારાજની આજ્ઞા છે, ગારીઓ કરવાનું છે. સમજો ને, ગારીઓ એટલે આ લીપવાનું છે, ગારો ખૂંદવાનો છે, તમે થોડી વાર ખૂંદો ને, હું હમણાં પાણી લઈને આવું છું. એમાં આ દામોદર ભક્ત પેલું ગારીઓ કરવા લાગી ગયા. એક ખૂંદે છે, એમાં એક બીજા સ્વામી નીકળ્યા, એ દામોદર ભગત અહીંયા આવો ને, એક સેવા છે. તમે એક કામ કરો ને, અત્યારે છે ને સંતોને નાવા માટે પાણી ખૂટું છે, આ ડોલ લઈને જાઓ, ફટોફટ ગોમ ઘેલા નદીથી પાણી ભરીને લઈ આવો. હવે આ તો આજ્ઞાંકિત હતા, પાણીની ડોલ લઈને ક્યાં ઉપડ્યા? હવે આગલા સ્વામી આવ્યા, જ્યારે હોય તે હાથ જોડીને પૂછે, સેવા હોય તો કહેજો, અઠવાડિયામાં પહેલી વાર સેવા કીધી, આ ગારીઓ કરવાની, એ અડધું મૂકીને જતો રહ્યો, ક્યાં ગયો દામોદર? સ્વામી ગરમ હશે થોડા. એમાં દામોદર ભગત ઘેલા નદીમાં મહિમાથી, ઉત્સાહથી ડોલ ભરીને આવ્યા ને સામે મળ્યા. સવારનો પોર આમ તો ટાઢો પોર હતો, પણ સ્વામીનું મગજ થોડું ગરમ હતું. વાલા ભક્તો, આ શાસ્ત્રની વાતો તમને કરું છું. સ્વામી ખીજાઈ ગયા એટલું નહીં, પેલા દામોદરને ખીજાતા ખીજાતા એટલી બધી સ્વામી મર્યાદા તોડી નાખી, બે લાફા મારી દીધા. આસપાસ ઉભેલા સંતો ભક્તો કોઈને ગમ્યું નહીં. તાત્કાલિક વાત વાયુ વેગે મહારાજ સુધી પહોંચી. મહારાજ ઉદાસ થઈ ગયા, સંતોની મિટિંગ બોલાવો, અમારા સાધુ સૂકા ઘાસને પણ તોડે નહીં, એક કીડી જેવા જીવને દુખવે નહીં, અને સાધુ આમ ચોકમાં હરિભગતને લાફા મારે કેમ ચાલે? ભગવાન સ્વામિનારાયણને તાળીઓથી વધાવો. કેવું એમનું, એમનું સાધુ માટેનું કેવું એમનું એક ચિંતન હતું. પેસેન્જર ભૂલ કરે ને ચાલે, પાયલોટ ભૂલ કરે ચાલે? તાત્કાલિક મિટિંગ બોલાવી, સંતો હરિભક્તો બધા હાજર થયા. મહારાજે પેલા સંતને ઉભા કર્યા. સાધુ પણ સુગ્ન હતા. મેં કહ્યું ને, ભૂલ ન થાય એવા એક જ છે, કોણ? થોડું જોરથી બોલો. ભૂલ થયા પછી સ્વીકારી લે, પશ્ચાતાપ કરે, પ્રાયશ્ચિત કરે અને પ્રાર્થના કરે. પાપને ધોવાના ત્રણ રસ્તા છે, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને પ્રાર્થના. કોઈ પણ પાપ આ ત્રણ રીતે ધોવાય છે. પેલા સાધુ તો નીચી નજર, આંખમાંથી ચોધાર આંસુ પડે છે. મહારાજે ઠપકો આપ્યો, સાધુ જાહેરમાં તમે લાફા માર્યા છે, જાહેરમાં હરિભગતને દંડવત કરો. એક સાધુ ગ્રહસ્થને દંડવત કરવા જાહેરમાં તૈયાર થયા. ત્યાં દામોદર ભક્ત ઉભા થયા, રડવા માંડ્યા. મહારાજને કહે, મહારાજ મારે એક સવાલ પૂછવો છે, એક મિનિટ મહારાજ મારા સવાલનો જવાબ આપો, પછી તમે આગળ એ સંતને જે કેવું હોય તે કહેજો. બોલો દામોદરભાઈ, શું કેવું છે? બધાને એમ હતું કે દામોદરભાઈ કહેશે કે મહારાજ આટલાથી ન ચાલે, હજી આને થોડો આના કપડાં કાઢો ને આને આવા ચાલે જ નહીં. બધાના મનમાં આવું હતું, ઘણા નથી કહેતા ચાલે જ નહીં, આવા રાખવા જ ના જોઈએ, પોતે જ જસ્ટિસ બનીને ફરતા હોય. બોલો સુપ્રીમ કોર્ટના. હા, દામોદરભાઈ ઉભા થયા, હાથ જોડ્યા, ચોધાર આંસુએ હિબકે હિબકે રડતા રડતા મહારાજને કહે, મહારાજ કોઈ માં હોય અને એનો દીકરો હોય, માં ક્યારેક દીકરાને લાફો મારે, પછી કોઈક એની માને એમ કહે કે માં ત્યાંને લાફો માર્યો છે, તો માફી માંગ, દંડવત કર, એ યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય? મહારાજ બોલ્યા, માને માફી માંગવા માટે કહેવામાં આવે તો અયોગ્ય કહેવાય. ત્યારે દામોદર ભગત ચોધાર આંસુએ રડવા લાગ્યા, મહારાજ આ સાધુએ મને બે લાફા માર્યા છે, કાલે કદાચ ચાર મારશે ને તો ચાલશે, પણ આ ભરી સભામાં સાધુ જો મને દંડવત કરશે ને, મહારાજ મારું કાળજું ચિરાઈ જશે, હું ક્યારેય પણ આ સહન નહીં કરી શકું. મહારાજ આ સાધુ તો મારી માં છે. આને શું કહેવાય? મહાત્મ જ્ઞાને યુક્ત, થોડું બોલો, ભક્તિ. કેવો મહિમા હશે, કેવી અદ્ભુત વાતો છે. મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તિ તવ એકાંતિક સુખધામ, મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તિ તવ એકાંતિક સુખધામ, કાંતિક સુખધામ એકાંતિક સુખધામ, મહાત્મા
જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ મોહી મે તવ ભક્તપનો નામે કોઈ પ્રકાર મોહી મે તવ ભક્તપનો નામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર આ શબ્દો કેવા સ્વામી લખ્યા છે આના ઉપરથી કેટલા કીર્તનો આના ઉપરથી કેટલા સંસ્કૃતના સ્તોત્રો આના ઉપરથી કેટલા બધા ગ્રંથો લખાયા છે આ નાની વાત નથી બધા ભક્તો દરરોજ ગાઈએ છીએ તમને બધાને આ શબ્દો યાદ છે આપણે સમજવાના છે બધા ગાઓ એ મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર પ્રેમાનંદ સ્વામી હાથ જોડીને હૈયું નમાવીને આંખોમાંથી અશ્રુની ધારા વહે છે અને મહારાજને પ્રાર્થના કરે છે હે સુખધામ હે ઘનશ્યામ હે પૂર્ણ કામ પ્રભુ પહેલી પ્રાર્થના તમારો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપજો બીજી પ્રાર્થના મહાત્મ જ્ઞાનયુક્ત એકાંતિક ભક્તિ આપજો ત્રીજી પ્રાર્થના હે મહારાજ તમારા ભક્તપણામાં કોઈ પણ પ્રકારનો દોષ ન રહે એવી દયા કરજો થોડું સમજી આવે સીધા બેસી જાઓ બરાબર તમે બહુ તલ્લીન થઈને કથા સાંભળો છો આજે હા આનંદ થઈ ગયો મને તમે કોઈને ફોન કરો અને એ ફોનમાં એક ડિજિટ પણ આઘો પાછો હોય તો ફોન લાગે કે ન લાગે આ બધા યુવાનો બેઠા આઈટી વાળા તમે કોઈને ઈમેલ કરો ભરતભાઈ તમે નહીં હા તમે ઈમેલ કરશો તો ક્યાંક ટ્રમ્પને પહોંચી જશે પણ આ બાજુ આઈટી વાળા બધા બેઠા ને તમે કોઈને ઈમેલ કરો ઈમેલમાં એક ડિજિટ પણ આઘો પાછો થાય તો ઈમેલ જાય બોલો ના જાય આ જગત આખું એક્યુરસી ઉપર ચાલે છે મારી વાત સમજો આ જગત આખું કેના ઉપર ચાલે છે એક્યુરસી ઉપર પ્લેનો ચાલે છે આકાશમાં ઉડે છે આટલી બધી જોબ આટલા બધા બિઝનેસો આટલા બધા બિલ્ડિંગ સ્ટ્રક્ચર બધું થાય છે સત્સંગ કેવો ચાલે છે થોડું બોલો પ્રેમાનંદ સ્વામીની આ પ્રાર્થના છે મહારાજ હવે 99% નહીં મહારાજ 99.9% અમારે સત્સંગ કરવો છે 100% કરવો છે તાળીઓથી વધાવો કેવી પ્રાર્થના એની કેવી પ્રાર્થના વચનામૃત સારંગપુરનું 11મું આખું વચનામૃત વાંચવું હોય તો 2 કલાક થાય પણ આપણે 2 મિનિટમાં સાંભળવું છે કેટલી મિનિટમાં એટલે તમે બધા ભક્તો આ કથા સાંભળજો ફરીવાર આ વચનામૃતો વાંચજો ફરીવાર વિચારજો સારંગપુરનું વચનામૃત 11મું અનાદિ મુક્તની સ્થિતિનું વચનામૃત અનાદિ મુક્ત નારાયણ મામા માનતા પૂજ્ય નારાયણ મામા વારંવાર આ વચનામૃત વિશે કહેતા અને ટાંકતા આની વાતો કરતા મહારાજ અને સંતો વચ્ચે ઘણો સંવાદ થયો છે મહારાજ એક જ વાત પકડીને બેઠા છે જ્યાં સુધી જીવ પૂર્ણ નિર્વાસનિક નથી થતો ત્યાં સુધી ભગવાનને પામતો નથી નિર્વાસનિક નહીં પૂર્ણ નિર્વાસનિક કેવો કેવો પૂર્ણ નિર્વાસનિક બોલો એક હરિભગત ઘણા સમય પહેલાની વાત છે ઇન્ડિયામાં આવ્યા એટલે 2-4 દિવસ સંતો સાથે રહ્યા અમે સંતો તો કેવું કે અમે જોઈએ એટલે અમે કહીએ ભગત આપણે આમ ન કરાય આમ ન કરાય 1-2 વખત સંતોએ ટકોર કરી એટલે મારી સાથે બેઠા હતા એ બધી વાતો કરી કે સ્વામી આમ વાત થઈ છે સંતો કહેતા હતા પણ સ્વામી એક મારે પૂછવું છે કે 100% હરિભગતને આપવાના હોય તો એમાં મારામાં 1% ઓછા દેખાય તમને નથી લાગતું પૂરેપૂરા હોય એવું પોતાનું સર્ટિફિકેટ પોતે જ લખીને આપણી પાસે સહી કરાવવા આવે ખાલી
લગભગ મોટા ભાગના આપણે હરિભક્તો કેવા છીએ? આવા છીએ. શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો હતો? તમે ક્યારેય ઇતિહાસ નહીં વાંચ્યો હોય, શા માટે શ્રીજી મહારાજે આખી જિંદગી પોતાની સાથે પડછાયાની જેમ એક વ્યક્તિને રાખ્યા હતા? કોને? બધા બોલ્યા. કોને? જોરથી બોલો, હજી જોરથી બોલો. એક વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણના પડછાયાની જેમ આખી જિંદગી રહ્યા હતા, મહારાજે એમને સાથે રાખ્યા હતા. કોણ? મૂળજી બ્રહ્મચારી. પણ શા માટે, કેવી રીતે? એકવાર મહારાજે બહુ મોટી પરીક્ષા કરેલી, બ્રહ્મચારીને મોજડી આપી પાલિશ કરવા માટે, જૂની થઈ ગઈ હતી. અને એ સમયમાં એક બીજા હરિભક્ત આવ્યા. એને બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારીજી તમે તો મહારાજની ઘણી સેવા કરો, થાળની સેવા કરો, જગાડવાની સેવા કરો, જમાડવાની સેવા કરો, પોઢાડવાની સેવા કરો, આજે આ મોજડીની સેવા મને કરવા દો. બ્રહ્મચારી દયાળુ હતા, એમણે સેવા એમને આપી દીધી. બ્રહ્મચારી બેઠા છે, પેલા હરિભગત મોજડીને પોલીસ કરે છે, બ્રહ્મચારી વાતો કરે છે. શ્રીજી મહારાજ અક્ષરરોડીમાંથી બહાર નીકળ્યા. મહારાજે જોયું અને એવા લાલ પીળા થઈ ગયા, ખીજાઈ ગયા. બ્રહ્મચારી, અમારી સેવાનો ઢોંગ કરો છો? સેવા માગ્યા કરો, અમે સેવા આપીએ તો એ સેવા પછી બીજાને સોંપી દો છો તમે? યશ તમે લો છો? બ્રહ્મચારીને જાણે વીજળી પડી. સંતો હરિભક્તો મહારાજનો ઊંચો અવાજ સાંભળી ભેગા થઈ ગયા. શું થયું? જાઓ, આજથી તમે વિમુખ છો. બધા હરિભક્તો અમે આજ્ઞા કરીએ છીએ, આ બ્રહ્મચારીને કોઈ ઘરમાં રાખશો નહીં, જે રાખે એ પણ સત્સંગમાંથી વિમુખ. કોઈ અમારા હરિભક્ત આ બ્રહ્મચારીને ઘરમાં નહીં ઘરવા દેવાના. 6 મહિના સુધી બ્રહ્મચારી કેવા રડ્યા, કેવા કરગર્યા, શ્રીજી મહારાજે કેટલું અપમાન કર્યું, કેવું અપમાન કર્યું, કથા છે આપણા શાસ્ત્રોમાં. તેમ છતાં મૂળજી બ્રહ્મચારીનો સત્સંગ, નિષ્ઠા વધતી ને વધતી. મહારાજ, કંઈક મારી ભૂલ હશે, તમારી ભૂલ ક્યારેય ન થાય. અને 6 મહિના પછી બ્રહ્મચારીને એકવાર મહારાજે બોલાવ્યા. બહુ કથા લાંબી છે, ટૂંકમાં તમને કહું છું. મુક્તાનંદ સ્વામી ભલામણ હતી, સામુ ન જોયું. સ્વામી બહુ વિનંતી કરી ત્યારે મહારાજે સામુ જોયું. અને પછી મહારાજ બ્રહ્મચારીને ભેટ્યા, એટલું રડ્યા. મહારાજ એમ બોલ્યા, અનંત કોટી બ્રહ્માંડમાં આટલી પરીક્ષા લેવાય, છતાં જેના મનમાં, સાંભળજો, છતાં જેના મનમાં પણ વિચારમાં ફેર ન પડે એવા મૂળજી બ્રહ્મચારી છે. આપણને તો લીલા પાન મળે તો સત્સંગ લીલો છમ થાય, અને જો સૂકું પાન મળે તો. આપણે લીલા પાનના ભગત છીએ ઘણી વાર, આ તો માફ કરજો, આપણે એટલે બધા નહીં, એમાં ઘણા હોય છે. શ્રીજી મહારાજનો સ્વભાવ હતો, વચનામૃતમાં મહારાજ બોલ્યા, તમે અમારા છો, મધ્યનું 45, તમે અમારા છો, માટે અમારે તમારે વિશે તલ ભાર પણ કસર નથી રાખવી. કેટલી કસર નથી રાખવી? અને આપણે કેટલી રાખીએ છીએ? મણ ભાર. બધી જગ્યાએ 19-20 ગણિત ચલાવીએ છીએ. સત્સંગમાં તો બોલો, ચાલો આજે 3 સેકન્ડ તમે બધા આંખ બંધ કરો, હું બોલું છું, તમે સાંભળો, ખાલી આંખ બંધ કરી દો. વિઝ્યુલાઇઝ કરવાનું છે તમારે, આંખ બધા બંધ કરી દો, બધા કોઈની આંખ ખુલી ના હોય. જી, આજની સવારની પૂજા કેટલા ટકાવાળી? 10 ટકાવાળી, 40 ટકાવાળી, 70 ટકાવાળી કે 100 ટકાવાળી? આજે આપણે માનસી પૂજા ઘણી બધી કરી હશે, કેટલી કરી, કેવી કરી, થોડું વિચારીએ. આપણો સત્સંગ પાયા વિનાની ઇમારત જેવો દેખાય. પ્રેમાનંદ સ્વામીની આ પ્રાર્થના આંખ ખોલી નાખો. મોહી મેં તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, મોહી મેં તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર, દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર, એ દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર, દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર.
હવે સત્સંગ 99% પણ નહીં, 99.99 પણ નહીં. કેવો સત્સંગ? 100% એટલે 100%. એક ભગત મંદિરમાં જાય, બહુ સેવા કરે, બહુ પૂજા કરે, એવા પ્રેમી, એવા સેવાભાવી, ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ આકાશ ફાટ્યું છે, પ્રભુ હું કોની પાસે જાઉં? આ દુનિયામાં તમારા સિવાય મારો કોઈ આશરો નથી, ઉદ્ધાર કરનાર નથી. પ્રભુ એક મારી વિનંતી છે, એક જ વિનંતી, જિંદગીમાં પહેલી કે છેલ્લી ગણો. હું તો સેવા દરરોજ કરું છું, પ્રાર્થના એકવાર કરું છું, માગવા એકવાર આવ્યો છું. મારે જીવનમાં 100 રૂપિયાની જરૂર છે પ્રભુ, 100 રૂપિયા આપો. એવો કર ઘરે, રોજ કર ઘરે, આખો દિવસ મને 100 રૂપિયા આપો. અને પ્રભુ હું એટલો બધો ઓનેસ્ટ છું, 99 આપશો નહીં લઉં, 101 આપશો બોલો નહીં લઉં. આવી પ્રાર્થના ભગવાનની આગળ, પ્રામાણિક પ્રાર્થના ભગવાનની આગળ, દાદાગીરીથી પ્રાર્થના. કેટલા લઈશ? 100 એટલે 100. ભગવાનને થયું, રોજ કરગરે છે, એકવાર તો પરીક્ષા કરીએ, પાસ થાય તો બેડો પાર કરી દઉં. એટલે આ આંખો બંધ કરી માથા પછાડે છે, રડે છે, પ્રભુ 100 એટલે 100. બસ પ્રભુ એક જ વાર જિંદગીની પ્રાર્થના છે, પહેલી ગણો છેલ્લી ગણો, પ્રભુ આટલું તો સાંભળો, તમારે ક્યાં કમી છે? એમાં ભગવાને પરીક્ષા કરી, ઉપરથી પૈસાની પોટલી પડી, અવાજ થયો અને આંખ ખુલી, પૈસાની પોટલી, મંદિરમાં કોઈ નહોતું, ખબર પડી આ કોણે મોકલી છે? ભગવાને. પોટલી ખોલી, ત્યાં જ બેઠો બેઠો ગણવા લાગ્યો. ભગવાને બહુ મોટી પરીક્ષા કરેલી, 1, 2, 3, 4, 50, 60, 70, 80, 90, 91, 95, 96, 97, 98, 100. ઊભો થઈ ગયો, વાહ પ્રભુ વાહ, તું પ્રાર્થના સાંભળે છે, આજે ખબર પડી, ખુદા દેતા હે તો ચપ્પર ફાડકે દેતા હે, વાહ વાહ, થેન્ક યુ વેરી મચ, કહેતો કહેતો પોટલી લઈને જતો રહ્યો. ભગવાનને ચિંતા થઈ કે મિસ્ટેક મારી તો નથી થઈ ને. ભગવાને એ પોટલીમાં પૂરા 99 રૂપિયા ગણીને મૂક્યા હતા. આ દરરોજ કહેતો હતો, 99 પણ ન લઉં, 101 પણ ન લઉં, 100 એટલે 100. એટલે ભગવાન પ્રગટ થયા, મંદિરના દરવાજે ઉભા રહ્યા, ભલા માણસ ઉભો રહ્યો, ક્યાં છે? અરે પ્રભુ થેન્ક યુ વેરી મચ, કેટલી દયા કરી. અરે દયાની વાત પછી, પેલા મારા પ્રશ્નનો જવાબ આપ. અરે પ્રભુ અમે પ્રશ્ન પૂછ્યોનો જવાબ તમે આપો, આજે તમે મને પૂછશો હું શું જવાબ આપી શકીશ? ભગવાન કે પાણીમાં ના બેસી જા, મારા પ્રશ્નનો સાચો જવાબ આપ. તું રોજ કહેતો હતો 99 ન લઉં, 101 ન લઉં, મેં આ પોટલીમાં 99 રૂપિયા મૂક્યા હતા, તે ગણ્યા તો 100 કેમ કહે છે? પ્રામાણિક હોય તો લેવા ન જોઈએ તારે. ત્યારે કહ્યું, પ્રભુ 1 રૂપિયો રૂમાલનો નહીં ગણવાનો. ભગવાન અદ્રશ્ય જ થઈ ગયા, ત્યારથી હજી દ્રશ્ય. મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર, દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. ખૂબ સારા સંતો ભક્તો શાસ્ત્રો રોજ વાંચું છું ને, ભક્તિ 100% એક્યુરેટ કરવી, ધર્મ 100% પાળવો અઘરામાં અઘરું કામ છે. તમને એક નાની ટેકનિક બતાવું. તમે આજે પ્રતિજ્ઞા કરો, ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ બધું તો મારાથી નહીં થાય, પણ એક તમારું કામ હું 100% ચોક્કસ કરીશ. આજે આપણે યાદ કરીએ આપણા રણછોડ ભગત, મૂળજી બ્રહ્મચારીની જેવી સેવા ગણીએ ને. આપણે તો દર્શન નથી કર્યા, પણ આપણા રણછોડ ભગતજીની સેવા જોઈએ ને, એકવાર આપણને કહેવાનું મન થાય, મૂળજી બ્રહ્મચારીનું જાણે બીજું સ્વરૂપ હોય ને આવી સેવા છે. અમારા બધા સંતોમાં અમારે દરરોજ વાસણ ઉટકવાના જાતે, કપડાં ધોવાના જાતે, બરાબર. હવે અમારે કેવું છે, શનિવારે કપડાં હંકેલને ખબર પડી જ જાય, કારણ કે શનિવારે ઉતાવળ હોય, કપડાં ફટોફટ હંકેલી મૂકી દીધા, એટલે સવારે ગડબડ કંઈક તો. બધા અમારા સંતોના કપડાના રંગ એક સરખા, એટલે બધું સિસ્ટમ અમારી બધી મિલિટરી જેવી. પણ રણછોડ ભગતની એક વિશેષતા એ કે રણછોડ ભગતે વાસણ ધોયા હોય ને અને રસોડામાં સ્ટેન્ડ પર મૂક્યા હોય ને, તો બધાને વાસણ જોઈને ખબર પડી જાય
કે આ ધોનારા રણછોડ ભગત સિવાય બીજા કોઈ નહીં હોય તો જ આટલા સરસ ગોઠવીને આટલા સરસ ધોઈને મૂક્યા હોય. બોલો, ખબર નહીં ભગતને ભગવાને જીવન એવું આપ્યું છે જે કરે તે 100% એક્યુરેટ, અને આપણે જે કરીએ તે બાબુ દાદા. ભગવાનને એક નાની પ્રાર્થના કરો, અમે પૂજા અથવા માનસી પૂજા અથવા ઠાકોરજીનો થાળ બરાબર અથવા કથા શ્રવણ, એક વસ્તુ અમે એક્યુરસી સાથે કરીશું, 100% ઇન્વોલ્વમેન્ટ સાથે કરીશું. આની તાકાત જુઓ તમે, નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. પ્રેમાનંદ સ્વામીની કેવી પ્રાર્થના, તાળીઓથી વધાવીએ. હા, આ પ્રાર્થના આપણે રોજ ગાઈએ છીએ, પાછા કેટલી એક્યુરસી સાથે ગાઈએ છીએ. ચાલો આજે તમને પર્સન્ટેજ મૂકવામાં આવે કે આ પ્રાર્થના આપણે રોજ કરીએ છીએ કેટલા ટકા એક્યુરસી સાથે, એકડો જ નીકળી જાય ખાલી. ચોથી પ્રાર્થના, પાંચમી પ્રાર્થના, છઠ્ઠી પ્રાર્થના, સાતમી પ્રાર્થના, 7-11 આપણે આખું પૂરું કરવું છે, પણ આ સાત બાબત આજે પૂરી કરી દઈએ. તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય, તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય, એકાંતિક તવ દાસ કો બીજે સમાગમ મોય, એકાંતિક તવ દાસ કો બીજે સમાગમ મોય. કેટલું સરસ તમે ગાઓ છો બધા, તાળી પાડીને ખરેખર આવું દરરોજ ગાજો. બસ હું તમને એક નાની ઘટના કહું. ગુરુજી સાથે અમે અહીંયા મુક્તાનંદ બાબા આશ્રમમાં ગયા હતા, 400 અમેરિકન લોકો આરતી કરતા હતા, મેં દ્રશ્ય જોયું હતું ને આજે નથી ભૂલાતું. ગુરુજીએ ઘણી વાર વાત કરી, ખબર છે અહીંયા બાજુનું ચર્ચ છે, ગુરુજી જ્યારે આવે ને તે ચર્ચમાં જાય, અડધો કલાક બેસે. ખરેખર આ અમેરિકન લોકો જે કરે છે સમજીને કરે છે, અને આપણે જે કરીએ છીએ તે. હવે આ પ્રાર્થના કેવી પ્રાર્થના છે, હે પ્રભુ તમારા કોઈ હરિભક્તનો ક્યારેય પણ દ્રોહ ન થાય. આપણે આખો દિવસ દ્રોહ કરીએ છીએ, મનથી દ્રોહ કરીએ છીએ, કર્મથી દ્રોહ કરીએ છીએ, વાણીથી દ્રોહ કરીએ છીએ. કેટલા દાખલા આપણા આજે પ્રતિજ્ઞા કરો. સ્વામીની ચોથી પ્રાર્થના છે, પ્રભુ તમારા કોઈ હરિભક્તનો ક્યારેય દ્રોહ ન થાય. પાંચમી પ્રાર્થના છે, તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય, તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય, એકાંતિક તવ દાસ કો દીજે સમાગમ મોય, એકાંતિક તવ દાસ કો દીજે સમાગમ મોય, એકાંતિક તવ દાસ કો દીજે સમાગમ મોય, એકાંતિક તવ દાસ કો દીજે સમાગમ. સ્વામીની પાંચમી પ્રાર્થના છે, હે પ્રભુ તમારા એકાંતિક સંત અને ભક્તનો મને નિત્ય સમાગમ આપજો, યોગ આપજો. કેવી અદ્ભુત પ્રાર્થના. ગુણાત્યાનંદ સ્વામી કહે, સારી મેળી મળી, જાજુ દ્રવ્ય મળ્યું, રૂપવાન સ્ત્રી મળી, આ ભગવાનની કૃપા નથી. રૂડા સાધુનો સંગ મળ્યો ને આ ભગવાનની મોટી કૃપા છે, મોટી કૃપા. ભગવાનને રોજ પ્રાર્થના કરો, હે મહારાજ તમારા એકાંતિક સંત અને ભક્તનો યોગ આપજો. આ એક એક વાતમાં એટલું બધું બોલી શકાય એવી વાતો છે. આપણે આગળ, મારે તો એટલું જ કેવું છે, 7-11 પ્રિન્સિપલ યાદ રાખજો. આ 7-11 મેથેમેટિક્સ યાદ રાખજો. આ 7+11 એમાં વચનામૃત અને શિક્ષાપત્રી બધું જ આવી ગયું. છઠ્ઠા નંબરની વાત, એ નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ, નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ, એહિ માગુ કરે વિનય હરિ સદા રાખિયો પાસ, એહિ માગુ કરે વિનય હરિ હરિ સદા રાખિયો પાસ. પ્રેમાનંદ સ્વામીની છઠ્ઠી પ્રાર્થના છે, મહારાજ
તમારું અખંડ દર્શન થાય એવી દયા કરો, અખંડ દર્શન થાય. અને હે પ્રભુ, તમારા દાસનો દાસ કરી મને સદા સાથે રાખજો, તમારા દાસનો દાસ કરી સદા તમારી પાસ રાખજો. સ્વામીની સાત પ્રાર્થના, કેવી સ્વામી પ્રાર્થના કરે છે. નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ, નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ, જેહી માગ કરે વિનય હરે સદા રાખિયો પાસ. હે ભક્ત પતે ભક્ત વત્સલ સુનો બાત, હે કૃપાલુ હે ભક્ત પતે ભક્ત વત્સલ સુનો બાત, દયા સિંધુ સ્તવન કરી માગુ વસ્તુ સાત, દયા સિંધુ સ્તવન કરી માગુ વસ્તુ સાત, હે દયા સિંધુ સ્તવન કરી માગુ વસ્તુ સાત, દયા સિંધુ વાલા ભક્તો, આ સાત વાત રોજ યાદ રાખજો. રોજ ગાઈએ તો છીએ, પ્રાર્થના તો કરીએ છીએ. એક વાર હૃદયથી પ્રાર્થના થઈ ગઈ ને, એક જ વાર. શક્રદેવ પ્રપન્નાય તવાસ્મી તે યાચતે, એક વાર હૃદયમાંથી નાભીમાંથી આવો નાદ નીકળી જશે ને, ભગવાન બધી પ્રાર્થના પૂરી કરી નાખશે. સાત વાત યાદ રાખજો, 11 વાતનો વિચાર કરજો, ચિંતન કરજો. આવતા શનિવારે આવો, 2 મિનિટ કે લીએ બડે ભાવ પ્રેમ કે સાથ. સ્વામી નારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજની જય, બોલો હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.